વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો, મજામાં છો ને? ઘરે બેસીને ભણવાની મજા આવતી હશે, નહીં? બહુ મજા આવે છે. ઓકે, ચાલો તો આજે હું તમારા માટે લઈને આવી છું સરવારા કરો. આજે આપણે શીખીશું સરવારાના દાખલા. તો ચાલો આજના આપણા સરવારાના દાખલાની ગણતરી શરૂ કરીએ. આપણો પહેલી રકમ છે 6 કલાક અને 12 કલાક. તો આપણે જોઈએ પહેલા કેટલા છે 6 કલાક, હવે અહીંયા કેટલા છે 12 કલાક. તો 12 કલાકનો જે આ એકમનો અંક છે તે ક્યાં આવશે? 6 ની નીચે, એટલે કે એકમની નીચે એકમ, અને દશકનો અંક બાજુમાં, એટલે કે 12 કલાક. હવે મિત્રો, આપણે શું કરવાનું છે? સરવારો. તો સરવારાનું ચિહ્ન, અને અહીંયા જુઓ મિત્રો, કશું જ નથી, તો તમે ત્યાં 0 લખી શકો, અને નહીં લખો તો પણ ચાલે. હવે ગણતરી કરીએ. 6 વત્તા 2, તો 6 ને 2 કેટલા થશે? 8. અને 0 વત્તા 1 બરાબર 1, તો કેટલા થઈ ગયા? 18 કલાક. હવે બીજો દાખલો જોઈએ. 5 કલાક અને કેટલા છે? 19 કલાક. એકમની નીચે એકમ અને દશકની નીચે દશક. હવે અહીંયા દશકમાં તો કશું નથી આપેલું, તો ત્યાં આપણે 0 લખી શકીએ. 19 કલાક, અને અહીંયા ગાડી સરવારાનું ચિહ્ન. હવે ગણતરી કરીએ. 5 અને 9, તો 5 અને 9 કેટલા થશે? 14. તો 14 નો 4, વધી પડી 1. હવે 1 અને 1 2 કેટલા થયા? 24 કલાક. હવે ત્રીજો દાખલો જોઈએ. 20 મિનિટ અને 40 મિનિટ, એટલે કે જોઈએ આપણે 20 મિનિટ પ્લસ 40 મિનિટ. હવે સરવારો. 0 વત્તા 0 બરાબર 0, અને 2 અને 4 6, તો કેટલા થઈ ગયા? આપણી કેટલી મિનિટ થઈ? 60 મિનિટ. હવે ચોથો દાખલો જોઈએ. શું છે? 15 મિનિટ પ્લસ 25 મિનિટ. હવે ગણતરી કરીએ. 5 અને 5 10, 100 વધી પડી 1. હવે 1 અને 2 3, 3 ને 1 4, તો કેટલી મિનિટ થઈ ગઈ? 40 મિનિટ. આપણે કલાક અને મિનિટ વાળા ભેગા દાખલા જોઈશું. અહીંયા તમને આપેલું છે 11 કલાક 20 મિનિટ પ્લસ 6 કલાક 5 મિનિટ, એનો આપણે સરવારો કરીએ. તો 0 વત્તા 5 બરાબર 5, અને 2 વત્તા 0 એટલે 2. હવે 6 વત્તા 1 એટલે 7, અને 1. હવે અહીંયા ગાડી કશું નહીં હોય, તો આપણે 0 લખી શકીએ, જો આપણે લખવો હોય તો, એટલે કે 1. ચાલો બીજો દાખલો જોઈએ. 8 કલાક 35 મિનિટ પ્લસ 9 કલાક 20 મિનિટ, તો 5 વત્તા 0 એટલે 5, 3 વત્તા 2 બરાબર 5, અને 8 અને 9 કેટલા થશે? 17. કેટલા થશે? 17. હવે આગળ જોઈએ. 23 કલાક 15 મિનિટ પ્લસ 8 કલાક 15 મિનિટ, 5 વત્તા 5 એટલે કે 10, તો 10 નો 0 વધી પડી 1. હવે 1, 2 અને 1 વધી એટલે 3. હવે 8 અને 3 કેટલા થશે? 11. તો 11 નો 1 વધી પડી 1. હવે 2 અને 1 કેટલા થશે? 3.
તો આપણો જવાબ આવી ગયો 31 કલાક અને 30 મિનિટ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળાના દાખલા શીખી ગયા, હવે આપણે શીખીશું બાદબાકીના દાખલા. તો ચાલો બાદબાકીના દાખલાની શરૂઆત કરીએ. પહેલો દાખલો જોઈશું, કેટલા લખ્યા છે, 18 કલાક માઇનસ 7 કલાક. હવે 8 માંથી 7 જાય એટલે 1, અને અહીંયા કશું નથી તો આપણે 0 મૂકી દઈએ, બરાબર? એટલે 1 માંથી 0 જાય એટલે 1, બચ્યા કેટલા, 11 કલાક. હવે બીજો દાખલો જોઈએ, 13 કલાક માઇનસ 8 કલાક. હવે 13 માંથી 8 બાદ કરવાના છે, હવે 3 માંથી 8 જાય નહીં, એટલે આપણે શું લઈશું, ડસકો લઈશું, એટલે બાજુવાળા પાસે શું થશે, ઘટી જશે. હવે મિત્રો કેટલા થયા, 10 ને 3 13, તો 13 માંથી 8 માઇનસ કરો, કેટલો જવાબ આવશે મને કહો, કેટલા આવશે, 5, બરાબર ને? એટલે કે 5 કલાક. હવે આપણે બીજો દાખલો જોઈએ, 25 મિનિટ માઇનસ 6 મિનિટ. હવે બાદબાકી કરીએ, 5 માંથી 6 બાદ કરો, તો 5 માંથી 6 જશે નહીં, એટલે આપણે શું લઈશું, ડસકો લઈશું, એટલે બાજુવાળા પાસે એક અંક ઘટી જશે. હવે અહીંયા કેટલા થયા, 10 ને 5 15, તો 15 માંથી 6 બાદ કરો, તો કેટલા બચશે, કેટલા આવશે, 9, બરાબર ને? 15 માંથી 6 જશે તો 9, અને અહીંયા 1, એટલે કેટલી મિનિટ થઈ, 19 મિનિટ. હવે આગળ જોઈએ, 45 મિનિટ માઇનસ 15 મિનિટ. હવે 5 માંથી 5 જાય તો 0, અને 4 માંથી 1 જશે તો 3, તો કેટલી મિનિટ થાય, 30 મિનિટ. જોઈશું આપણે કલાક અને મિનિટના ભેગા દાખલા. હવે કેટલા છે, 9 કલાક 15 મિનિટ માઇનસ 2 કલાક 10 મિનિટ. ચાલો તો આપણે બાદબાકી કરીએ, 5 માંથી 0 જશે તો 5, 1 માંથી 1 જશે એટલે 0, 9 માંથી 2 બાદ કરો, કેટલા બચશે, કેટલા, 7. તો આપણો જવાબ કેટલો આવી ગયો, 7 કલાક 5 મિનિટ. હવે બીજો દાખલો જુઓ, 0 માંથી 0 જશે તો 0, 1 માંથી 0 જશે એટલે 1, 4 માંથી 5 બાદ કરો, હવે 4 માંથી 5 તો બાદ થાય નહીં, એટલે આપણે શું લેવો પડે, ડસકો લેવો પડે, એટલે બાજુવાળા પાસેથી એક અંક ઘટી જાય. હવે અહીંયા 10 ને 4 કેટલા થયા, 14, હવે 14 માંથી 5 જશે તો કેટલા બચશે, કેટલા, 9, બરાબર ને? 9 બચશે, અને અહીંયા 0, તો આપણો જવાબ આવી ગયો, 9 કલાક અને 10 મિનિટ. હવે આગળ જોઈએ, 0 માંથી 0 જશે તો 0, 5 માંથી 1 સોરી 5 માંથી 4 જશે તો 1, અને 0 માંથી 1 બાદ કરો, તો 0 માંથી 1 તો જશે નહીં, એટલે આપણે શું કરીશું, ડસકો લઈશું, એટલે બાજુવાળા પાસે એક અંક ઘટી જશે. હવે 10 માંથી 1 જશે એટલે 9, અને 1 માંથી 1 જાય તો 0, તો આપણો જવાબ કેટલો આવી ગયો, 9 કલાક અને 10 મિનિટ. વિદ્યાર્થી મિત્રો, તમને સરવાળા અને બાદબાકીના દાખલામાં સમજ પડી જ ગઈ હશે.
હવે નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું.